नमस्कार ખેડૂત ભાઈઓ, આજે આપણે એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને કહી શકીએ કે હાલની જે મહામહિમ ચાલી રહી છે કે પ્રાકૃતિક ખેતી અને આપણી સરકાર જે કરી એ પ્રાકૃતિક ખેતી માટે પણ ખૂબ જ આગળ પડતા કામો હાલ કરી રહી છે. તો એવા એક ખેડૂત છે જે વર્ષોથી અળસિયાનું ખાતર બનાવે છે. તો એમના અનુભવો, એમની વાતો અને એ પણ અળસિયાના ખાતર એમને ઘણી જગ્યાએ વેચ્યા પણ છે અને અળસિયા પણ ઠેર ઠેરથી લોકો લેવા આવતા હોય છે. તો આપણે પહેલાં એમનો પરિચય લઈએ, ત્યારબાદ એમની જે વાત હોય એ આપણે સાંભળીએ. આપનું નામ? ઠાકોર પ્રતાપજી કુબેરજી, ગામ જગાપુરા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. તમે આ કેટલા સમયથી આ કામગીરી કરી રહ્યા છો? 2007 થી. અને આ કરવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? ડીએસી મળી. કેવી રીતે મળી, થોડી વાત કરો. અરે, પેલું ખાતર રસાયણી બંધ કરો અને અળસિયાનું ખાતર વાપરો. બરાબર. એમાં રોગ બોગ આવતો નહીં અને પેલો થતો નહીં, આ અટક આવતી નહીં. પછી ખાવામાં મીઠાશ આવશે, ખોરાકમાં શાકભાજી, ઓબા, બપૈયો, બધામાં મીઠાશ આવે છે. એટલે અહીંયા તમારે ડીએસસીમાંથી કોણ કોણ આવતું હતું તમારા ત્યાં? અમારે રાજુભાઈ સાહેબને સલાહ આલેલી. બરાબર. અને એના પછી પેલા રજુજી, પછી ગોડાજી, પછી અલ્પેશભાઈ, આ બધા મુલાકાત લેવા આવતા અને અળસિયો જોવા માટે બહારના લોકો ઘણા આવતા. ક્યાં ક્યાંથી આવેલા લોકો? આ હિંમતનગરથી આવેલા, મેઘરજથી આવેલા, વિસનગરથી આવેલા, દેણેપથી આવેલા. બરાબર. તો આ તમને 2007 થી તમે જે બનાવી રહ્યા હો, હા, તો તમારું અત્યારે લગભગ જોવા જઈએ તો 10-12 મતલબ 15-1 વર્ષ ઉપર થઈ ગયું. હા, બરાબર. તમારી જે ખેતીમાં કઈ કઈ જગ્યા ખાતરનો ઉપયોગ કરો? હું કપાસમાં કરું છું, પછી શાકભાજીમાં, પછી દિવેલામાં. બરાબર. બધામાં આનો ઉપયોગ કરું છું. બરાબર. શાકભાજીથી મોડીને બધામાં. અને આના અળસિયા જે ખરા, અળસિયાનું પણ તમે વેચાણ કરતા? હા, અળસિયાનું વેચાણ કરું છું. બરાબર. એ પણ લેવા લોકો આવે? હા, એ લોકો લેવા આવશે, ઘેર બેઠા લઈ જાય. બરાબર. તો અંદાજે તમે 2007 થી મળી, તો અત્યાર સુધી તમે આવકમાં કહીએ તો કેટલો વધારો થયો છે અને આના કારણે તમને કેટલો ફરક પડે છે? ઘણો, 1.5 લાખ જેવો મને આવક થઈ મારે આ ખાતર માં. બરાબર. અને ખાતર ઘેર વાપરું છું એ જુદું અને 1.5 લાખ નો અળસિયો જ વેચ્યો. આના પહેલા તમે આ કરતા નતા આવી ખેતી? બરાબર. અને તમને આવું ડીએસસી દ્વારા કઈ માર્ગદર્શન પણ નતું મળતું? તો એના પહેલા તમે કેવું હતું જીવન, હવે કેવું, મતલબ અત્યારે બદલાવ તો એવો થઈ ગયો તે જોડે હવે મોટિયાર ગાડી આવી હોત ને તો સારું. તો આ પાછળ જતા જતા આવ્યું છે તો એ મારા ધાર્યા પ્રમાણે બધું થઈ જાય છે. બે ઘર બની ગયો, બે છોકરાને હજી પહેણાયા નહીં તોય છોકરોને બે ઘર બની ગયો પાકો. આ ઓના કારણ જ બની ગયો. બરાબર. હા, આપણે એટલે ઘરની મુલાકાત પણ લઈએ. હા, પાછળથી. અને છોકરો ભણાવી દો છો બધો, 4-4. બરાબર. હા, ને બીજું, હાલ કેટલી જમીનમાં તમે ખેતી કરી રહ્યા? આજ 10 વીઘા જમીનમાં ખેતી કરી રહ્યો છું. વગળ પાણી, વરસાદના કારણે આ બોરનું પાણી નહીં આવતું, શિયાળામાં આવે છે એટલું જ. વગર પાણીનું. બરાબર. તો તમને મતલબ જે વરસાદના પાણી, તો શિયાળામાં શું કરો? શિયાળામાં 8-1 ડેમ બનેલો છે, એ ભરાઈ રહે એટલે આપણે ચાલી રહેશે. કેનાલની વ્યવસ્થા, કેનાલ આવે તો આપણે શેવાળા નાસીએ, તો આવતા આવતા વળી હું કહીએ જાય, પલળીએ જાય, એવું થાય જાય. તો એ પેદાશી સારી થાય. તમે જોયું કે આમને એક તો આ ખેતીમાં ડીએસસીના સંપર્કમાં આવવાથી એમની ખેતીમાં ઘણો બદલાવ પણ આવ્યો છે, એમના રહેણી કરણી અને જીવનમાં પણ બદલાવ આવ્યો હોય. તો ક્યાંક પ્રાકૃતિક ખેતી આના ઉપર ચોક્કસ કહી શકાય કે પ્રાકૃતિક ખેતીની અસર આ જોવા મળી છે? અને આજુબાજુ પણ આમાં વડનગરના આજુબાજુના ખેડૂતો પણ આ પ્રકારની ખેતી લોકો કરી રહ્યા છે. આપણે એમની પણ મુલાકાત આપણે લઈશું. તો આ તમે અમને બતાવશો કે આમાં અળસિયા ને કઈ રીતે છે?
તમે જુઓ છો કે અળસિયા પણ તમને જોવા મળી રહ્યા છે। આ અળસિયાને ખાવા માટે શું શું નખતા હોય છો? સોણિયું ખાતર અને ગાયનું, ખાસ તો સોણ જ નાખું છું હું તો। બરાબર, હા, બીજું કશું નહીં નાખવાનું, આપણા પાસે ખાતર ઘણું છે। તમે પણ દરેક ખેડૂત મિત્રો અથવા જે પણ વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છો, તો તમારે પણ જો આવું અળસિયાનું ખાતર બનાવવું હોય તો ચોક્કસ પ્રતાપજીનો સંપર્ક કરો। અને જે ખેડૂત ભાઈઓને પણ શરૂઆત તમે અળસિયાનું ખાતર બનાવવાની કરતા હોય અને એના માટે તમારે અત્યારે અળસિયા પણ જોઈતા હોય, તો પ્રતાપજીના જોડેથી તમને અળસિયા પણ ખાતર જોશે તો પણ એ કોન્ટેક્ટ કરી આપશી। અને વધુમાં તમને કહું કે પ્રતાપજી જે ખરા એમનો જીવ ખૂબ માયાળ છે, એટલે હાલ મતલબ કે જે વ્યક્તિ જ્યાં સુધી એમને અળસિયા આપો કે ખાતર આપો એનો સાચો ઉપયોગ ના કરે ત્યાં સુધી સમજ્યા વગર એ વ્યક્તિને અળસિયા પણ આપતા નહીં। કારણ કે એમનો ઈચ્છા કે જે જીવ હું આપી રહ્યો એ જીવ માત્ર પૈસાને તોલે નહીં પણ એ જીવનો નાશ ના થવો જોઈએ, એમના એક વિચારો પણ આવા છે। તો આપણે પ્રતાપજીની મુલાકાત કરી અને વધુ તમે કંઈ કહેવા માગતા હોય છેલ્લે તો વાત કરીએ। બધું તો બસ આટલું જ, બરાબર બસ। તો ચલો આપણે આવનાર નવી માહિતી માટે નવા વિડીયો સાથે નેક્સ્ટ મળીશું। આભાર।